હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. આજે આપણા રસોડે મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ, એટલે આમ તો આખા મહારાષ્ટ્રમાં ફેમસ છે અને મહારાષ્ટ્રમાં નહીં પરંતુ આખા જ ઇન્ડિયામાં આ જે ફાસ્ટ ફૂડ છે એ બહુ જ ફેમસ છે. એટલે જ્યારે ફાસ્ટ ફૂડની કેટેગરીનું નામ આવે ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં આ વસ્તુ આવે, એ છે વડાપાવ, જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના વડાપાવ બનવાના છે, જે આપણને શીખવવાના છે રીતા ગજ્જર. આવો એમને બોલાવી લઈએ. કેમ છો રીતાબેન? એકદમ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. તો આજે મોસ્ટ ઓફ બધાના ફેવરેટ એવા વડાપાવ બનવાના છે, તો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે? એના માટે બટેકા, બાફેલા બટેકાનો માવો, ચણાનો લોટ, આદું, મરચાં, લસણ, કોથમીર અને લીમડાની પેસ્ટ બનાવી છે. કોથમીર, લીલી ચટણી, સોડા, આમચૂર પાવડર અને રૂટીન મસાલા, તેલ, પાણી અને બટર શેકવાનું. ઓકે, તો વડાપાઉ બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લીધા, હવે બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરશું અને પેનમાં તેલ મૂકશું. એટલે આપણે એના બટેકાવડાનો મસાલો તૈયાર કરવાનો છે. તો આપણે 2 ચમચી જેટલું તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ, આદું, મરચાં, કોથમીર, લસણ અને લીમડાની પેસ્ટ છે. 1 મોટી ચમચી નાખશું. 1/2 ચમચી હળદર નાખશું. એટલે જે મીઠો લીમડો ને બધું છે એની અંદર જ આપણે કચરું ક્રશ કરી લેવાનું. કચરું ક્રશ કરી લેવાનું. આપણે 2 મિનિટ સાતડવાનું છે. બાફેલા બટેકાનો માવો એડ કરશું. કેટલા લીધા છે આપણે બટાકા? આપણે 2 મોટા બટેકાનો માવો લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું. ગરમ મસાલા નાખવાનું છે. 1 ચમચી આમચૂર પાવડર નાખવાનું છે. આને આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયું છે. એમાં આપણે સમારેલી કોથમીર નાખવાની છે. અત્યારે આપણે વડાપાઉ માટે વડા બનાવી રહ્યા છીએ પણ જ્યારે ખાલી બટાકા વડા બનાવે તો પણ આ મસાલો ચાલે એમાં? આ વડાપાઉમાં વધારે સરસ લાગશે. આપણે જ્યારે બટેકા વડા બનાવીએ તેમાં આપણે ખાંડ પણ એડ કરતા હોઈએ છીએ, તો થોડી ખટાશ અને ગળાશ બંને હોય છે. આમાં આપણે ગળાશ નથી એડ કરતા. આપણે બંધ કરી દઈશું ગેસ અને આને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે બટેકા વડાનું મિશ્રણ તૈયાર છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. હવે એટલે આપણું આ બટેકા વડાનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈશું. 1 કપ ચણાનો લોટ લીધો છે. એમાં આપણે 7 પ્રમાણે મીઠું નાખશું. થોડી હળદર નાખશું, 5 ચમચી જેટલી.
એક ચમચી છે, નાની ચમચી અજમો નાખશું. ઓકે, ને આપણે થોડું થોડું પાણી રેડીને ખીરું તૈયાર કરશું. થોડું થોડું જ પાણી એડ કરવાનું છે, એકસાથે નથી એડ કરવું, એટલે મીડિયમ થીક ખીરું તૈયાર કરવાનું છે. જો બહુ પતલું હશે તો કોટિંગ બરાબર નહીં થાય, બહુ જાડું હશે તો કોટિંગ એટલું જાડું થઈ જશે કે પછી જે મિશ્રણ છે એનો ટેસ્ટ બરાબર નહીં આવે. થોડું પાણી એડ કરશે. આપણે આ બટેકાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હવે એમાં આપણે એમાંથી વડા વાળી લઈશું. મોટું વડું વાળવાનું છે, એ રીતે વાળીને થોડું એને આપણે ચપટું કરી દેવાનું છે, ટીક્કી જેવું. એટલે જયારે આપણે મૂકીએ પાઉમાં તો એ વ્યવસ્થિત સરસ રહે. તો પણ આપણે વડા તૈયાર છે. હવે આપણે આ ચણાના લોટની ખીરાની અંદર આપણે સોડા ઉમેરશું, અડધી ચમચી જેટલો સોડા છે. એની ઉપર આપણે ગરમ તેલ નાખશું એક ચમચી જેટલું, આપણે મિક્સ કરી દઈશું. સાથે સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડું લઈને ખીરામાં બોળીને પછી થઈ ગયા છે વડા, આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો આપણા વડા તૈયાર છે. હવે આપણે આ પાઉં લીધા છે, વડાપાઉંના પાઉં, એની અંદર આપણે ગ્રીન ચટણી લગાવશું. પહેલાં બંને સાઈડ ચટણી લગાવી, હા બંને સાઈડ ચટણી લગાવી દીધી છે. હવે આપણે તવી ઉપર બટર મૂકશું. એની અંદર લાલ મરચું નાખશું. એટલે આપણે શેક્યા પછી અંદર વડું નાખીએ છીએ, પછી આપણે વડું પણ ગરમ છે અને પાઉ પણ ગરમ છે. હવે એને અંદર આપણે વડું મૂકશું, એની અંદર વડું મૂકી દઈશું. તો પહેલાં આપણા વડા પણ તૈયાર છે, હવે આપણે એને સર્વ કરી દઈએ.
તો પલક તૈયાર છે આપણા બોમ્બે સ્ટાઈલ વડાપાવ આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છીએ. તો તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે, સરસ મજાના વડાપાવ બનીને તૈયાર છે. તો આજે જ ટ્રાય કરજો અને અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો હજુ સુધી તમે અમારી ગુજરાતી રસોડુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. રીટાબેન, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાના વડાપાવ અમારા દર્શકોને શીખવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મને પણ ચાન્સ આપવા બદલ. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો. અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com.